नमस्कार दर्शक मित्रों, वीटीवी न्यूज साथे हूं छु शिवांगीनी। वरसादना समाचार में आगळ वात करीए तो अमदावाद में आगामी 24 कलाक में भारे वरसाद की आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। शहर में वरसी रह्यो छे भारे वरसाद, लोकोने घर की बहार न जवा तंत्रए अपील करी छे। साथ ज केटलाक कारणों कारण छेल्ला 3-4 दिवस थी अमदावाद में भारे वरसाद वरसी रह्यो छे, त्यारे हजू पण आगामी 24 कलाक में भारे वरसाद वरसी शके छे। तो आ अंगे नितिन पटेल समीक्षा करी रह्या छे। राजस्थान में भारे वरसाद थयो, गुजरात में भारे वरसाद थयो, बनासकांठा ने आजूबाजू नदियों में पूर आया, બચાવી શક્યા છે। ભારત સરકારે એરફોર્સની જે મદદ આપી, જે હેલિકોપ્ટર આપ્યા, એનડીઆરએફની જે ટીમો આપી, આપણી ગુજરાત સરકારની એસડીઆરએફની ટીમ છે, એના દ્વારા પણ હજારો લોકોનું ગામડાઓમાંથી, નદી કિનારાઓમાંથી, નીચાણવાળા વિસ્તારમાંથી સરકાર તરફથી સ્થળાંતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને એના કારણે હજારો લોકોના પણ જીવન બચાવી શક્યા છીએ। એટલે અમારી તમામ શક્તિનો ઉપયોગ કરી અને અમે સતત કામ કરીએ છીએ અને કોંગ્રેસ ફક્ત રાજકીય કામગીરીમાં જ પડી છે અને કોંગ્રેસની કોઈ વાતને અત્યારે અમે પણ સ્વીકારતા નથી અને ગુજરાતની પ્રજા પણ એ જ પણ સ્વીકારતી નથી। જે રીતે આપ જોઈ શકો છો અમદાવાદમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રામોલ ખાનવાડી વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થયું હતું, આ સાથે જ થલતેજ બોડકદેવ વસ્તા પુરાજી હાઈવે નારોલ નરુડા શિવરંજની શ્યામલ ચાંદખેડા દરેક જગ્યા પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે। સાથે જ સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। જણાવી દઈએ કે જે રીતે ગત રાત્રિથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો અમદાવાદના દરેક વિસ્તારો પાણી ભરાવાની ઘટના સામે આવી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં દિવાલ પડવાની તો કેટલાક વિસ્તારોમાં મકાનો પડવાની ઘટના પણ સામે આવી છે।